ઓકે અત્યાર સુધી આપણે ઘટનાઓ જોઈ હતી હવે આગળ બીજી ત્રણ ઘટના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તો એમાં પ્રથમ નંબરની ઘટનાનું નામ છે પરસ્પર નિવારક ઘટના શું નામ છે પરસ્પર નિવારક ઘટના ઓકે પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય પહેલા સૌપ્રથમ એ જોઈ લઈએ પછી એને આપણે સમજી લઈએ ઓકે ઘટનાની વ્યાખ્યા આપણે ચાલુ કરવાની ધારો કે યુ એ સાન નિદર્સ અવકાશ છે પછી લખવાનો તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ જો શું લખવાનું જો એ છેદ બી બરાબર એ છેદ બી બરાબર 5 થાય તો શું થાય 5 થાય તો ઘટના એ અને ઘટના બી ની પરસ્પર નિવારક ઘટના છે તેમ કહેવાય પરસ્પર નિવારક ઘટના માટે ખાલી એટલું યાદ રાખવાનું એટલે ઓટોમેટિક વ્યાખ્યા આપણને યાદ રહે એ છે બી બરાબર શું થવું જોઈએ ફાઈ થાય તો જ પરસ્પર નિવારક ઘટના કહેવાય નહીતર કહેવાશે નહીં ઓકે બંને વસ્તુ સરખી જો પહેલા બે વાક્ય સરખા તારે આટલું યાદ રાખો એ છે બી બરાબર ફાઈ તો ઘટના એ અને ઘટના બી ની કેવી ઘટના કહેવાય પરસ્પર નિવારક ઘટના છે એમ કહેવાય ઓકે આને પહેલા સૌપ્રથમ આપણે આની આકૃતિ દોરી દઈએ એટલે પહેલા બે વાક્યો ક્લિયર થઈ જશે યુ આપણા માટે કેવો નિદર્શ અવકાશ છે ચલો આપણા માટે યુ સાત નિદર્શ અવકાશ ચલો કેટલી ઘટના કીધી બે ઘટના નંબર એ અને ઘટના નંબર બી ચલો આને નામ આપી દઈએ આપણે ઘટના નંબર એ આને નામ આપી દઈએ ઘટના નંબર બી ઓકે હવે ઉદાહરણ કા સમજીએ પરસ્પર નિવારક ઘટના ઓકે ઉદાહરણ તરીકે આપણે લખીશું પાસો ફેંકવામાં આવે ચલો પાસો ફેંકવામાં આવે તો પાસા પરનો નિદર્શ અવકાશ યુ બરાબર 1 2 3 4 5 6 ચલો કેટલી ઘટના હતી બે પ્રશ્ન પણ કેટલા હશે બે ચલો જે સંખ્યા પૂર્ણ વર્ગ હોય ચલો પૂર્ણ વર્ગ કેટલે એક ઘણા ચલો ઘટના નંબર ચલો અહીંયાથી આપણે પ્રશ્ન બદલાઈ જશે ધ્યાન રાખજો જે સંખ્યા 4 કરતા મોટી હોય ચલો કેટલા કરતા મોટી કીધી ચલો 4 કરતા મોટી હોય સંખ્યા કેટલી 5 અને 6 ચલો બે પ્રશ્ન લખી દીધા હવે આપણે સમજવાનું પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય તો અહીંયા જોવાનું પરસ્પર નિવારક ઘટના માટે શું કીધું એ છેદ બી બરાબર શું થવું જોઈએ હવે એ છેદ બી ની વાત કરવામાં આવી તો તમને એ ખબર હોવી જોઈએ કે એ છેદ બી કોને કહેવાય તો ઘટના એ અને ઘટના નંબર બી બંને કેવી બનવી જોઈએ તો જ એ છેદ બી કહેવાય બાકી કહેવાય કહેવાશે નહીં તો એના છેદ ઘટના કહેવાય નહીં તો અહીંયા જોવાનું ઘટના નંબર એ ની અંદર જોવો ઘટના નંબર બી ની અંદર જોવો ઘટના નંબર એ ની અંદર જોવો બે પરિણામ છે ઘટના નંબર બી ની અંદર પણ બે જ પરિણામ છે એ ની અંદર જોવો ઘટના નંબર એ એક પરિણામ છે એજ પરિણામ ઘટના નંબર બી ની અંદર છે ના તો ફક્ત ખાલી કઈ ઘટના બની કહેવાય એ જ બની જાય તો બી ની અંદર નથી તો એ છે બી ની અંદર એક પરિણામ આવો કે ના આવો આવો નહીં ખાલી આ તો ફક્ત એક જ ઘટના બની કહેવાય બીજો પરિણામ જો 4 ઘટના નંબર એ ની અંદર જ છે ઘટના નંબર બી ની અંદર છે ના તો એ છે બી ની અંદર પણ એ પરિણામ આવો ઘટના નંબર બી જો ઘટના નંબર બી ની અંદર પણ કેટલા પરિણામ છે બે જ પરિણામ 5 અને 6 5 પરિણામ ઘટના નંબર બી ની અંદર છે એની અંદર છે
બંને ઘરના સાથે બની કહેવાય એ છે બીજી અંદર પાંચ પરિણામ આવક ના આવે આવો ચલો છ પરિણામ આવક ના આવે ના આવે ફક્ત ને ફક્ત ખાલી કઈ ઘટના બને બી બને ચલો એ અને બી બંને ઘટના સાથે બનતી નથી તો બંને ઘટના સાથે બનતી નથી તો એ છે બીની અંદર એક પણ પરિણામ આવે નહીં જો એક પણ પરિણામ ના આવે તો એ છે બી બરાબર શું કહેવાય ફાઈ કહેવાય ફાઈ કહેવાય તો કેવી ઘટના કહેવાય પરસ્પર નિવારક ઘટના છે તેમ કહેવાય દાખલાની અંદર તમને પૂછ્યું હશે કે ઘટના એ અને ઘટના નંબર બી પરસ્પર નિવારક ઘટના કહેવાય કે નહીં તો તમારે ધ્યાન રાખવાનું એ છે બી ની અંદર જો એક પણ પરિણામ ના હોય તો એ છે બી બરાબર શું કહેવાય ફાઈ કહેવાય ફાઈ કહેવાય તો પરસ્પર નિવારક ઘટના કહેવાય બાકી કહેવાય તો રેડી પરસ્પર નિવારક ઘટના ઓકે આકૃતિની અંદર વાત કરી દઈએ તો હવે જુઓ ઘટના નંબર એ ની અંદર એક પણ પરિણામ આવી રહ્યું પણ બી ની અંદર એ છે બી ની અંદર એક પણ પરિણામ આવી રહ્યું તો બંને ઘટના સાથે બનતી નથી એટલા જ માટે આપણે બંને ઘટના કેવી જોડી અલગ અલગ ખાલી તમારે એ લાઈન કરી દેવાની ઘટના નંબર એ ની અંદર ઘટના નંબર બી ની અંદર ચલો આ આપણા માટે શું હતું એ છે બી બરાબર હવે ધ્યાન રાખવાનું જો એ છે બી બરાબર 5 હોય તો એનું મૂલ્ય 0 હોય કેટલું હોય 0 એટલે કે એ છે બી ની તમારે સંભાવના શોધવી હોય શું શોધવું હોય સંભાવના સંભાવના એટલે પ્રોબેબિલિટી કહેવાય શું કહેવાય પ્રોબેબિલિટી એટલા માટે એના સંકેતમાં પી વડે દર્શાવાય સેના વડે દર્શાવાય પી વડે એટલે એ છે બી ની સંભાવના લખવી હોય તો એવું લખાય P of A છેદ B બરાબર શું લખાય P of A છેદ B A છેદ B તો A છેદ B લખ્યા કોની સંભાવના લખી A છેદ B ની A છેદ B ની સંભાવના પ્રોબેબિલિટી કહેવાય એટલા માટે એના સંકેતમાં લખાય P એટલે જો 5 હોય તેનું મૂલ્ય કેટલું હોય 0 રેડી આ યાદ રાખજો આગળ કામમાં આવશે એ છે બી બરાબર 5 હોય તેનું મૂલ્ય કેટલું થઈ જશે 0 ચલો પરસ્પર નિવારક ઘટનાની અંદર ખ્યાલ આવો શું યાદ રાખવાનું એ છે બી બરાબર 5 ચલો ક્યારે 5 થાય ખબર પડી એ ની અંદર બી ની અંદર કોમન પરિણામ ના હોય તો એ છે બી બરાબર શું થઈ જશે અને 5 કહેવાય તો કઈ ઘટના કહેવાય પરસ્પર નિવારક રેડી ના ઓકે આગળની ઘટના વિશે વાત કરીએ તો આગળની ઘટનાનું નામ છે નિશેષ ઘટના શું નામ છે ઓકે નિશેષ ઘટનાની વાત કરી લઈએ તો પહેલા સૌ તમે ને અર્થ લખી રાખી આપણે ઘટનાનો ચલો શું લખીશું પહેલા ધારો કે યુ એ સાન નિદર્સ અવકાશ છે ચલો કેટલી ઘટના છે બે ચલો શું લખીશું તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે જો શું લખવાનું જો એ યુ બી બરાબર શું ભાઈ એ યુ બી બરાબર યુ થાય તો શું થાય યુ થાય તો ઘટના એ અને ઘટના બી ની ઘટના એ અને ઘટના બી ની નિશેષ ઘટના છે નિશેષ ઘટના છે તેમ કહેવાય ચલો ખાલી શું યાદ રાખવાનું એ યુ બી બરાબર શું થવું જોઈએ યુ યુ એટલે તમને ખબર છે શું કહેવાય નિદર્શ અવકાશ આપણે નિદર્શ અવકાશની વ્યાખ્યા જોઈએ કે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને શું કહેવાય નિદર્શ અવકાશ અને નિદર્શ અવકાશને સંકેતમાં આપણે સંકેતમાં દર્શાવતા યુ કે એસ વડે આપણે દર્શાવીએ ખાલી યુ વડે બરાબર ઓકે યુ એટલે નિદર્શ અવકાશ કહેવાય પહેલા આકૃતિ જોઈએ આપણે દોરી દઈએ સાત નિદર્શ અવકાશ ચાલો અહીંયા લખી નાખીએ તો કેટલી ઘટના હતી બે જ્યારે પણ નિશેષ ઘટનાની આકૃતિ દોરવી હોય તો બે ઘટના અંદર નહીં દોરવાનું જે તમે શાંત નિદર્શ અવકાશ દોર્યો એની અંદર બે સરખા ભાગ પાડી દેવાનું શું કરવાનું બે સરખા ભાગ પાડ્યાના ક્રોસની અંદર આ થઈ ગઈ તમારા વિશેષ ઘટનાની આકૃતિ આ આપણા માટે ઘટના નંબર એ કહેવાશે આ આપણા માટે ઘટના નંબર બી કહેવાશે કેમ કારણ કે એ યુ બી બરાબર ફરીથી શું હશે યુ એટલા માટે એના બે સરખા ભાગ પાડ્યાના આપણા માટે યુ શાંત દર્શકતા આ ઘટના નંબર એ એના ઘટના નંબર બી ઓકે ઉદાહરણ દ્વારા જોઈએ ચલો શું ફેંકવાનું હશે
pasuk fiak mama hari coba pasuk fiak mama ada pasal ber kulang coba ik be car pat coba kata kita dia di prasna pun kita se be coba ayah prasna apa sudah ya se betul ya se j sankhya char karta nani चलो कितना करता नानी के लिए चलो चार करता नानी हो भी संख्या के लिए तो अंकई भाई ए बे रेडी ओके घटना नंबर चलो घटना नंबर बी जे संख्या त्रण करता मोटी हो चलो कितना करता मोटी की थी चलो त्रण करता मोटी संख्या चार पांच छह चलो सो तो जुए ए योग बी बराबर तो ए योग बी बराबर इतने कई घटना कहवाय योग घटना कारण के योग घटना ने आपने संकेत में दर्शाला ए योग बी और योग घटना એટલે તમને ખબર હોવી જોઈએ ઘટના એ બને ઘટના બી બને અથવા ઘટના એ અને બી બને તો એને યોગ ઘટના કહેવાય તો જુઓ યુની અંદર તો 6 6 પરિણામ થાય છે કે નહીં घटना ए અને ઘટના બી તો આપણે એ યોગ બી સુધી છે શું સુધી છે આપણે એ યોગ બી તો ઘટના એ ના પરિણામ આવક ના આવે ઘટના બી ના પરિણામ આવક ના આવે અથવા એ અને બી બંને સાથે બનતા એવા પરિણામ પણ લખવાનું એટલે એ યોગ બી બરાબર શું બનશે 1 2 3 4 5 6 તો ફરીથી યોગ ના થઈ ગયો જો એ યોગ બી બરાબર યો થાય તો એને કેવી ઘટના કહેવાય વિશેષ ઘટના છે કેમ કહેવાય ચલો કરાવો રેડી ઓકે બીજી વસ્તુ એ યોગ બી બરાબર યુ થાય તો એની સંભાવના જેવી જ રીતે એ છે બી ની સંભાવના 0 થાય 5 હોય તો એનું મૂલ્ય એવી જ રીતે એ યોગ બી બરાબર યુ થાય તો એની સંભાવના થાય p ઓફ a યોગ b બરાબર 1 થાય કેટલી થાય 1 જો 5 હોય એનું મૂલ્ય 0 થાય યુ થાય એનું મૂલ્ય કેટલું થાય 1 p એટલે શું થાય સંભાવના શું થાય સંભાવના એટલે કે એ યોગ બી ની સંભાવના કેટલી અને એ છે બી ની સંભાવના કેટલી ચલો બંને ઘટનાની અંદર ખ્યાલ આવે છે ઓકે ત્રીજા નંબરની ઘટના જ આ બંને ઘટના મિક્સ કરીને લખવાની એટલે કે પરસ્પર નિવારક અને વિશેષ ઘટના ચલો બંને ઘટના સમજ્યા આગળ બંને ઘટનાને ખાલી મિક્સ કરી લખી ના એટલે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના તૈયાર થઈ જશે શું લખીશું ધારો કે યુ એ સાત ની દસ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે ચલો અહીંયા પહેલા શું લખી મે परस्पर परस्पर निवारक के लिए सुझाए ए छे बी बराबर फाइव थाय सुझाए फाइव थाय अन्य चलो बीजा मसूर लगियो निशेष घटना इधर सुधारो जो ये ए यो बी बराबर यू थाय तो घटना ए अन्य घटना बी नी परस्पर निवारक अने निशेष घटना छे तेम चला परिधि समझो जरूर करी रेडी ओके या घटना अपनी पूरी ओके लगता है